નાના વાળો કક્કો શીખી ગયા, હસવો વાળો કક્કો શીખી ગયા અને દીર્ઘઈ વાળો કક્કો પણ શીખી ગયા છે. ઓકે, તો આજે આપણે દીર્ઘઈ વાળા કક્કામાં શું શીખવાનું છે? ખૂટતો કક્કો. શું શીખીશું? ખૂટતો કક્કો. બરાબર, એ પહેલા આપણે બોલીએ દીર્ઘઈ વાળો કક્કો. ચાલો, સૌપ્રથમ શું આવશે? કને દીર્ઘઈ કી. ત્યારબાદ કને દીર્ઘઈ ખી, ગને દીર્ઘઈ ગી, ગને દીર્ઘઈ ગી, ચને દીર્ઘઈ ચી, છને દીર્ઘઈ છી, જને દીર્ઘઈ જી, ઝને દીર્ઘઈ ઝી, ટને દીર્ઘઈ ટી, ઠને દીર્ઘઈ ઠી, ડને દીર્ઘઈ ડી, ઢને દીર્ઘઈ ડી. બરાબર, ત્યારબાદ અણને દીર્ઘઈ અણી, તને દીર્ઘઈ ટી, થને દીર્ઘઈ ઠી, ધને દીર્ઘઈ ડી, ધને દીર્ઘઈ ડી, નને દીર્ઘઈ ની. ની પછી શું આવે? પને દીર્ઘઈ પી, ફને દીર્ઘઈ પી, બને દીર્ઘઈ બી, બને દીર્ઘઈ બી, મને દીર્ઘઈ મી, યને દીર્ઘઈ ઈ, રને દીર્ઘઈ રી, લને દીર્ઘઈ લી, ભને દીર્ઘઈ વી, શને દીર્ઘઈ શી, શને દીર્ઘઈ શી, સને દીર્ઘઈ સી, ફને દીર્ઘઈ હી, અળને દીર્ઘઈ અળી, શને દીર્ઘઈ શી અને જ્ઞને દીર્ઘઈ ઘી. બરાબર, સૌપ્રથમ આપણે કયો કક્કો શીખ્યા હતા? સાદો કક્કો. બરાબર, ત્યારબાદ આપણે કને કાનો કા એટલે કે કાના વાળો કક્કો શીખ્યા. ત્યારબાદ આપણે કને હસવઈ કી એ કક્કો શીખ્યા. બરાબર, ત્યારબાદ આપણે દીર્ઘઈ વાળો કક્કો શીખ્યા. બરાબર ને, અને આજે આપણે દીર્ઘઈ વાળા કક્કામાં ખૂટતો કક્કો શીખીશું. બરાબર, તો અહીંયા જુઓ આપણે ખૂટતો કક્કો લખેલો છે એટલે કે અમુક મૂળાક્ષરો લખ્યા છે અને બાજુમાં આપણે ખાલી જગ્યા લખી છે. બરાબર, તો આમાંથી આપણે કયા મૂળાક્ષર અંદર ઉમેરવાના છે? બરાબર, તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો અહીંયા કને દીર્ઘઈ કી લખેલું છે. બરાબર, પછી શું છે? ખાલી જગ્યા છે. બરાબર, તો શું આવશે? ખને દીર્ઘઈ ખી આવશે. શું આવશે? ખને દીર્ઘઈ ખી. અહીંયા શું લખવાનું આપણે? ખને દીર્ઘઈ ખી. ઈ ખી અને ગી, ગી પણ આપેલો છે. બરાબર, ગી પછી શું છે? ખાલી જગ્યા છે. બરાબર, તો ગી અને ચી આપેલો છે, વચ્ચે શું છે? ખાલી જગ્યા. તો ઘી ના પછી શું આવશે? ગણનો ગ. ગણના ગમે શું કરેલું છે? દીર્ઘઈ કરેલી છે. બરાબર, તો અહીંયા શું આવશે? ગણના ગમે આપણે શું કરીશું? દીર્ઘઈ કરીશું. બરાબર, તો ઘી ખી ઘી ઘી અને ચી. ચી પછી પણ શું છે? ખાલી જગ્યા આપેલી છે, હે ને? બરાબર, તો આપણે અહીંયા ચી પછી શું છે? છ, છત્રી નો છ અને એને શું કરેલું છે? દીર્ઘઈ કરેલી છે. તો આપણે અહીંયા શું કરીશું? છ, છત્રી નો છ લખીશું અને એને કરીશું દીર્ઘઈ. બરાબર, તો જુઓ ઈ ખી ઘી ઘી ચી અને છી. બરાબર, છી પછી પણ અહીંયા શું આપેલું છે? જી આપેલું છે. બરાબર, તો જી પછી શું છે? ખાલી જગ્યા. તો અહીંયા જોઈએ જી પછી કયો જી આવે છે? ઝ, ઝબલાનો ઝ, એને આપણે શું કરીશું? દીર્ઘઈ કરીશું. બરાબર, એટલે શું બોલાય? ઝી બોલાય. બરાબર, શું બોલાશે? ઝી બોલાશે. તો જી ઝી અને ટી પણ આપેલો છે, તો ટી પછી શું છે? ખાલી જગ્યા છે. તો અહીંયા જોઈએ કે ટી પછીનો મૂળાક્ષર કયો છે? તો ઠી છે. બરાબર, શું છે? ઠી. એટલે અહીંયા આપણે લખીશું ઠી. બરાબર, તો ટી ઠી અને ટી મૂળાક્ષર પણ આપેલો છે. બરાબર, તો ટી પછી કયો આવે? ડી. ડ ઢગલાનો ડ લખીશું અને એને શું કરીશું? દીર્ઘઈ કરીશું.
चलो जी सी टी टी डी अने डी बराबर ओके चलो आगे नेक्स्ट में શું છે ડી પછી અણી બરાબર અણી એ પણ આપેલું છે અણી પછી શું આવે તો અહીંયા જો ખાલી જગ્યા છે આપણે અહીંયા જોઈએ કે અણી પછી શું છે તો તપેલી નો ત અને શું કરેલું છે દીર્ઘ ગઈ એટલે આપણે અહીંયા શું લખેલું થયું તો તપેલી નો ત લખશું અને દીર્ઘ ગઈ કરીશું બરાબર એટલે શું બોલાય તી બોલાશે શું બોલાશે ती बोला से, बराबर ने? तो अणी ती थी, थी पची सु आवसे ती, जो यहाँ सु आवसे ती, तो यहाँ अपने सु लगी सु द दड़ा मो द, ने सु करी सु, ती गई करी सु, बराबर ने? दी पची सु आपे लुचे, दी आपे लुचे, बराबर? दी पची जो ये अपने सु आवे, न नगरा नो नो, न नगरा ना हमने अपने सु करवा लुचे, ती गई करी सु ओके बराबर तो अणी ती थी डी धी अने नी बराबर तो नी पछी पी नी पछी कयो मूळाक्षर आवे पी अने पी पछी शू छे अहींया खाली जग्या छे तो पी पछी कयो मूळाक्षर आवे प पटेलનો ફ એને શું કરેલું છે અહીંયા દીર્ઘઈ કરેલી છે તો આપણે અહીંયા શું કરીશું ફ ફટાકડાનો ફ અને એને આપણે દીર્ઘઈ કરીશું તો શું બોલાશે ફી બોલાશે પી ફી પી બી પછી શું આવે તો બી પછી બ બમણાનો ભ તો બમણાના પણ શું કરેલું છે દીર્ઘઈ કરેલું છે તો શું બોલાય બી બોલાશે શું બોલાશે બી બી પછી મી મી પછી શું આવે ય યતિનો ય यानी आप ऐसे करी सू दीर्घ गई करी सू इसलिए सू बोला है बी बोला से तो पी पी बी बी मी अने यी बराबर त्यार बाद आप ऐसे जो ये नी पची सू छे री बराबर तो यह जो ये नी पची सू छे ली बराबर ने सू छे ली छे बराबर तो आप ऐसे सू लकी सू ली लकी सू बराबर શું લખીશું અહીંયા આપણે લી લખ્યું બરાબર લી પછી શું છે વી અને વી પછી સી બરાબર શું આવે સી બરાબર ઓકે ચલો હવે આગળ જોઈએ કે સી પછી છે શું છે સ સ શરણાઈનો સ બરાબર એને પણ આપણે શું કરેલું છે દીર્ઘઈ કરેલી છે બરાબર એ પછી શું આવશે સ સસલાનો સ અહીંયા જોઈએ આપણે લખશું સ સસલાનો સ સસલાના સ ને પણ આપણે દીર્ઘઈ કરીશું બરાબર તો રી લી ભી શી સી અને સી બરાબર આ કયો સ છે શરણાઈનો સ આ ષટ્કોણનો સ અને આ છે સ સસલાનો સ બરાબર ત્યારબાદ જોઈએ અહીંયા ઈ પણ આપેલો છે બરાબર ઈ પછી અળ નળ નો અળ લખીશું અને શું અણી બરાબર ત્યારબાદ અહીંયા સી આપેલું છે અને લાસ્ટમાં આપણે શું લખીશું ગ્ની લખીશું બરાબર ઓકે બરાબર ચલો ફરી એકવાર જોઈએ ખૂટતો પક્કો ચલો કી કી પછી શું આવે ખી ખી પછી ગી ઈ પછી ગી ઈ પછી શું આવે ચી ચી પછી છી બરાબર ચી પછી શું આવશે જી શું આવશે જી જી પછી પછી ઝી શું આવશે ઝી એ પછી શું આવશે ટી ટી પછી ઠી ઠી પછી ડી ડી પછી ડી બરાબર ડી પછી શું આવે અણી અણી પછી ટી ટી પછી થી થી પછી ડી ડી પછી ડી ડી પછી ની બરાબર ની પછી શું આવશે પી અને પી પછી ફી ફી પછી બી બી પછી બી બી પછી મી મી પછી ઈ બરાબર
सी पछी शी अने सी पछी सी बराबर सी पछी ही ही पछी शू आवे अड़ी अड़ी पछी शी अने लास्ट मा नी।